maschi di dire femminile. Dove è aprile? Haz, chetar, cho, vidakon, otro. Ema apre, agar, niche, ekri, mahat, vane, bhagra, kuri, se, mahiti, विज्ञापन पत्र अंगे सेक्रेटरी विकृत पत्र एना विषय आपने बात करिए तो કેટલીક ફરજો છે એ નીચે પ્રમાણે છે એમાં જોઈએ સંચાલકોએ વિજ્ઞાપન પત્ર માટે જે કાંઈ કંપની અંગે નિર્ણય કર્યા હોય ખરાવો પાસ કર્યા હોય વળી વળી કામ હોય તો એ તમામ પ્રકારની જે કાર્ય પ્રવૃત્તિ અંગે નીચે મહત્વની કામગીરી છે એ કંપનીના વિકાસ માટે એને જોગવાઈ અનુસાર કરવું પડે ત્યાર પછી વિજ્ઞાપન પત્ર અંગે છે મુસદ્દો મુસદ્દો એટલે વ્યૂહરચના કહી શકાય યોજના ઘડતર યુક્તિ અને આયોજન કર્યું તો એ સંપૂર્ણ વિકાસાત્મક દિશામાં વેગ આપતું હોય એ રીતે તૈયાર કરી સંચાલક મંડળમાં જઈ પ્રસ્તાવ મૂકવાનો સભા બોલાવવાની અને સાથે સાથે તેનો ઠરાવ પસાર કરવાનો અને જે કાંઈ ગતિવિધિ પ્રાપ્ત થઈ હોય બહુમતી દ્વારા ઠરાવ પસાર કરી અને રજિસ્ટ્રાર ઓફિસમાં એ નોંધણી કરાવવાની ફરજ છે એ ફરજ અદા કરવાની કાર્ય ત્યાર પછી વિજ્ઞાપન પત્ર તૈયાર થઈ ગયું હોય ત્યારે સંચાલક મંડળની સભા બોલાવી અને એમાં ઠરાવ પસાર કરી એની પણ નોંધણી કરાવવાની ફરજ છે વિજ્ઞાપન પત્રમાં લખેલી જે તારીખ છે એ તારીખની ખાસ ખાતરી કરી લેવાની ફરજ છે કંપની દ્વારા જોગવાઈ અનુસાર જે કોઈ પણ પ્રકારનો અહેવાલ તૈયાર કર્યો હોય એ પણ નોંધણી કરાવવાની અને ખાતરી કરવાની કાર્ય પદ્ધતિ એની જવાબદારી હોય વિજ્ઞાપન પત્રમાં જે સંચાલકોના નામ જણાવેલું હોય એના નામ સરનામા હોદ્દો મૂડી અંગેની જે જવાબદારી છે સાથે સાથે સહી એ તમામ જે બાબતો છે એ નોંધ કરાવવાની જવાબદારી સેક્રેટરીની હોય શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા અરજી બહાર પાડી શકતી નથી પણ જો શેર કે ડિબેન્ચર ખરીદી કરવા માટે અરજીઓ બહાર પાડી હોય તો આવા સંજોગોમાં એ અરજીઓના નાણાં કઈ બેંકમાં કેવી રીતે સ્વીકારવા કઈ બેંકર્સ એ તમામ જે માહિતી છે એ માહિતી સેક્રેટરીએ નોંધ કરવાની ફરજમાં આવે છે સાથે સાથે લઘુત્તમ વિજ્ઞાપન પત્ર જે નાનું વિજ્ઞાપન પત્ર છે એ તૈયાર કરી એની જે એક એક નકલ છે એ દરેક શેરધારકો અમુક જે નક્કી કરેલી ફીની રકમ છે એ ભરીને મેળવવાનો અધિકાર એને હોય અને એ લઘુત્તમ વિજ્ઞાપન પત્ર તૈયાર કરવાની
શેર ભરવાની તારીખ, શેર બજારમાં શેર ખુલ્લા મૂકવાની તારીખ, બંધ કરવાની તારીખ, તો એ તમામ બાબતો સેક્રેટરીએ તૈયાર કરવાનો નીચે જવાબદારી ફરજ છે એ સેક્રેટરીએ કરવાની હોય. તો વિદ્યાર્થીની બહેનો, જોગવાઈ અનુસાર જે જે કાર્યો કંપનીના વિકાસાત્મક દિશામાં વેગ મળે એ વહીવટી હોય કે અન્ય કાર્યો સેક્રેટરીએ સત્તા આપેલી હોય એ પ્રમાણે ફરજ અદા કરવી. આગળ જોઈએ છે, નવ ડોપી છે લઘુત્તમ ભરણ. લઘુત્તમ ભરણ એટલે કે ઓછામાં ઓછી ભરપાઈ થયેલી આવેલી નોંધાયેલી મૂડી, સત્તાવાર મૂડી અથવા તો મોકર મૂડી કહી શકાય. લઘુત્તમ ભરણ એટલે કે કંપની પોતાની યોજના મુજબ વ્યવસ્થિત રીતે ધંધો શરૂ કરી શકે, વ્યવસ્થિત રીતે ધંધો શરૂ કરી શકે. તો એના માટે જાહેર જનતા પાસેથી જે ઓછામાં ઓછા શેર ખરીદી કરવા માટે જે મૂડી એકત્રીકરણ અથવા તો મૂડી ભેગી કરવામાં આવે છે, મંગાવવામાં આવે છે, તો એવી મૂડીને લઘુત્તમ ભરણો તરીકે ઓળખવામાં આવે. લઘુત્તમ ભરણાનું મહત્વ એમાં આપણે જોઈએ. આ જે મૂડી છે, લઘુત્તમ ભરણાની જે મૂડી છે એ કાયદાની જોગવાઈ અનુસાર કોઈ ચોક્કસ એનો માપદંડ નથી, છતાં પણ ઓછામાં ઓછી 90% મૂડી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. મહત્વ એમાં મોટા ભાગે રોકાણકારોના હિતનું રક્ષણ થાય, હિત જળવાય એ જોગવાઈ એમાં રહેલી હોય છે. સાથે સાથે અન્ય જામીનગીરીનું પણ એમાં રક્ષણ થાય છે. કેટલાક જે અપ્રમાણિક કે બિન અનુભવી સંચાલકો કંપનીની સ્થાપના અપૂરતી મૂડી દ્વારા કરે છે, જેના કારણે લઘુત્તમ ભરણ કાયદાની જોગવાઈ અનુસાર ફરજિયાત છે અને આ કાયદાની જોગવાઈ 2013ના કાયદાકીય જોગવાઈ અનુસાર એ 30 દિવસમાં લઘુત્તમ ભરણાની જે રકમ છે એ ફરજિયાત કરવી પડે. જો આમાં કોઈ પણ પ્રકારના અધિકારીઓ હોય, સંચાલકો હોય કે કોઈ પણ જે પ્રતિષ્ઠિત કંપની સાથે જોડાયેલા અધિકારી એને શરતો અથવા તો નીતિ નિયમો કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો એને દંડ અથવા તો સજા કે જેલ પણ થઈ શકે છે અને એ તમામ બાબતો અને મહત્વની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થીની બહેનો, જો કંપની લઘુત્તમ ભરણાની રકમ ન ભરે તો આવા સંજોગોમાં કયા પ્રકારની જે અસરો થાય એને 3 મહત્વની બાબતો છે. એમાં કંપની શેરની ફાળવણી કરી શકતી નથી, અરજદારને સેબીએ જણાવેલ નિર્દેશિકા અનુસાર એને કાયદાકીય રીતે શેરની ફાળવણી કરવી પડશે.
સાથે સાથે એને શેર પરત આપવા પડે જાહેર કંપની આ જોગવાઈનો જો કદાચ ભંગ કરે ઉલ્લંઘન કરે શરતોનું સેબીની ગાઈડલાઈન નું પાલન ન કરે તો એને પણ સજા દંડ અથવા તો જેલ અથવા તો બંને પ્રકારની સજા એને સહન કરવી પડે તો આ રીતે કાયદાની જોગવાઈ અનુસાર લઘુત્તમ ભરણું ન ભર્યું હોય તો એને એ નિયમ લાગુ પડે આગળ જોઈએ છે શેર બાહ્ય ધરી કરાર એમાં આપણે જોઈએ જાહેર કંપની જ્યારે જાહેર જનતા પાસેથી શેર કે ડિબેન્ચર ખરીદી કરવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે ત્યારે જાહેર જનતા પાસેથી જે કાયદાની જોગવાઈ અનુસાર પૂરતી જે રકમ છે એ પ્રાપ્ત થઈ ન હોય એવા સંજોગોમાં શું કરવામાં આવે છે બાઇન કરી કરાર કરવામાં આવે છે કંપની સાથે જોડાયેલા જે અન્ય વ્યક્તિઓ જેને આપણે દલાલ બ્રોકર તરીકે ઓળખીએ છીએ કે આવા વ્યક્તિઓ પાસેથી બાઇન કરી કરાર દ્વારા નાણાં મેળવી અને ઘટતી રકમ અથવા તો ખૂટતી જે લઘુત્તમ ભરણામાં ખૂટતી રકમ છે એ રકમ એકત્રિત કરવામાં આવે છે જેના દ્વારા કંપનીનું જે હિત છે એ જળવાઈ રહે છે કંપનીની પ્રતિષ્ઠા પણ જળવાઈ રહે છે કંપનીનું કાર્ય આગળ શરૂ થઈ જાય છે અથવા તો ધંધો કરી શકે છે તો આ રીતે બાઇન કરી કરાર એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે બાઇન કરી કરારના બે ત્રણ મહત્વના ફાયદા છે એમાં આપણે જોઈએ તો સ્થાપકો માટે નાણાં મેળવવા માટે અનિશ્ચિતતા હોતી નથી શેર બજારના જે નિષ્ણાત હોવાને કારણે યોગ્ય કંપનીને સલાહ સૂચન પણ આપે છે બાઇન ખરીદ દલાલો જવાબદારી લેતા પહેલા કંપનીની ભાવિ જે સ્થિતિ છે પરિસ્થિતિ છે અથવા તો વિકાસ છે ઉદ્દેશ છે એ જાણવા માટે પ્રયાસ કરે છે અને એમાં વધુ મદદરૂપ થવા માટે એ વિશ્વાસમાં થઈ શકે છે બાઇન ખરીદ દલાલોની પ્રતિષ્ઠાનો લાભ પણ કંપનીને મળી શકે છે એની સાથે રોકાણકારોની જે સંખ્યાના પ્રતિષ્ઠામાં પણ વધારો થાય એટલે બાઇન કરી દલાલ અથવા તો બાઇન કરી દ્વારા કંપનીને મહત્વની જે મહત્વના ફાયદા આગળ જોઈએ છે ખાનગી નિયુક્તિ એમાં આપણે જોઈએ જાહેર કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને જામીનગીરી ખરીદી કરવા માટે આમંત્રણ આપે છે પરંતુ જો જાહેર જનતાને આમંત્રણ ન આપે તો જામીનગીરીના
મેળવવામાં આવે છે તો આવા સંજોગોમાં જે ખાનગી નિયુક્તિ રચના થઈ શકે અથવા તો તેને ખાનગી નિયુક્તિ કહી શકાય ખાનગી નિયુક્તિ માટે કંપની નીચે જોગવાઈઓ કઈ છે તો સૌપ્રથમ તો આ પ્રકારના જે ફરણાના નાણા મેળવવા હોય તો રોકડેથી નહીં પણ ડ્રાફ્ટથી અથવા તો બેંક દ્વારા નાણાની લેવડ-દેવડ કરવામાં આવે છે આ પ્રકારે નાણા ફરણાની ફાળવણી 60 દિવસમાં કરવાની જોગવાઈ અનુસાર શરતો હોય 60 દિવસમાં સંચાલકો જો આ નાણા વેગાર ન કરે સંકલન ન કરે તો 15 દિવસમાં જે તે નાણા ભરનાર વ્યક્તિને એ વ્યાજ સહિત 15 દિવસમાં એને પાછા પરત આપવા પડે તો આ પણ એક મહત્વની જે જોગવાઈ છે સાથે સાથે આ 15 દિવસમાં નાણા પરત ન કરવામાં આવે તો વર્ષ દરમિયાન જે નાણા છે એ કંપનીએ વ્યાજ સહિત 12% લેખે દરેક જે નાણા ભરનાર વ્યક્તિને પરત કરવા પડે તો વિદ્યાર્થી બહેનો આ રીતે આ જોગવાઈ નો જે નિયમ છે એ પણ મહત્વ ગણી શકાય આ માટે સિડ્યુલ બેંકમાં અલગ જ ખાતું ખોલાવવાની પણ જોગવાઈ કરવામાં આવે છે સાથે સાથે આવા પ્રસ્તાવોનો જે રેકોર્ડ નિયત કર્યા મુજબ એને સંબંધિત પ્રસ્તાવ માટે સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે સંયુક્ત રીતે એ સભામાં ઠરાવ પસાર કરવામાં આવે બહુમતી દ્વારા અને ત્યાર પછી જ એનો અમલ થઈ શકે રજિસ્ટ્રાર સમક્ષ એની પણ નોંધણી કરાવવી પડે આ રીતે જામીનગીરીનો પ્રસ્તાવ કરતી જે જાહેર કંપનીઓ હોય જાહેર જનતાને આવો પ્રસ્તાવની માહિતી આપવા માટે કોઈ પણ જાહેરાત પણ કરવામાં આવતી નથી અથવા તો વિજ્ઞાપન પત્રમાં પણ એની જાહેરાત શક્ય નથી સાથે સાથે જ્યારે કંપની આ પ્રકારે જામીનગીરીની ફાળવણી કરે ત્યારે કંપની જામીનગીરી કારકોના નામ સરનામા ફાળવેલી જે જામીનગીરી છે એની સંખ્યા અન્ય બધી જરૂરી માહિતી એ સંપૂર્ણ જે યાદી તૈયાર કરી અને રજિસ્ટ્રાર પાસે એની નોંધ ફરજિયાત કરાવવી તો વિદ્યાર્થીની બહેનો આ જે વિજ્ઞાપન પત્ર ચેપ્ટર 6 વિષય એસપી વિભાગ 2 એમાં ચેપ્ટર 6 વિજ્ઞાપન પત્ર અહીં આપણું પૂર્ણ થાય છે વિદ્યાર્થી બહેનો ખાસ એક મહત્વની જે સૂચના છે એ ધ્યાન રાખજો આ ચેપ્ટર છે વિજ્ઞાપન પત્ર એ પ્રથમ કસોટીમાં અભ્યાસમાં નથી એટલે બધા જ સ્વાધ્યાયના પ્રશ્નો તો તમારે તૈયાર કરવાના છે પણ પરીક્ષા લક્ષી નથી એટલે એ તૈયાર કરી અને પછી આગલા 5 વિભાગ 1ના 5 અને 1થી 5 અને વિભાગ 2ના 1થી 5 આટલા જે ચેપ્ટર છે એ ચેપ્ટર પ્રથમ કસોટી સુધીનો જે અભ્યાસ પણ તમારે સંપૂર્ણ રીતે ધ્યાનથી તૈયાર કરી લેવો તો આ રીતે અને પાછળ સ્વાધ્યાયના પ્રશ્નો લખાઈ ગયા પછી
કારણે